સર ડ્રગની આપલે કરવાના ગોરખ ધંધાનો પર્દાફાશ કરવામાં સોશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા ભાગા તળાવ જે કે ચેમ્બર્સ નજીક જાહેરમાં રૂપિયા નવ પોઈન્ટ એસી લાખની કિંમતના એકસો છન્નું ગ્રામ એમડી ડ્રગની આપલે કરતા ત્રણને પોલીસે પકડી પડ્યા છે આ ડ્રગ મુંબઈથી સુરત પહોંચાડવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે મુંબઈથી ડ્રગ લઈ સુરત આવેલો યુવાન પોલીસને હાથ લાગ્યો ન હતો જેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે ભાગા તળાવ નજીક કેટલાક યુવાનો ડ્રગ લેવા માટે આવવાના છે તેવી બાતમી સાંપડતા ગુરુવારે એસઓજીની ટીમે ત્યાં વોચ ગોઠવી હતી જ્યાં સોદા ઘરવાડ ખાતે રહેતા જુનેદ અબ્દુલ રજાક ચાંદીવાલા બડેખા ચકલા ખાતે રહેતા ગુલામ સાબીર ઉર્ફે સમીર મોહમ્મદ સલીમ કુરેશી અને નાનપુરા મટન માર્કેટ ખાતે રહેતા અશફાક અફઝલ શેખને પકડી પાડ્યા હતા ત્રણેય પાસેથી રૂપિયા નવ લાખની કિંમતનું મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ કબજે કરાયું છે જેને મુંબઈનો કોઈ યુવાન આ ડ્રગ આપી ગયો હોવાનું જાણવા મળ્યું છે મુંબઈથી આવેલો યુવાન પોલીસે હાથ લાગ્યો ન હતો જેને પકડી પાડવા પોલીસની ટીમ કામે લાગી છે વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ મુંબઈથી આ રીતે એમડી ડ્રગ મંગાવી સુરતમાં કોલેજિયન યુવાનોને નશાના રવાડે ચડાવતા હતા પોલીસે આ દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે